જવાહર ચાવડા જે છે એ પેથલજીના દીકરા છે અને કદાચ પેથલજીના ગુણો એમનામાં રહ્યા હોય એવું લાગતું નથી આ નિવેદન પછી. પેથલજી ચાવડાએ જ્યારે પણ પત્રકારત્વ અને ચોથા સ્તંભ તરીકે ગણીને આગળ ચાલ્યા છે, જવાહર ચાવડા જ્યાં સુધી પક્ષપલટો નહોતો કર્યો ત્યાં સુધી એમના માટે પત્રકાર અને પત્રકાર જગત ઘણું સારું હતું, પરંતુ અચાનક આ પવન એમનામાં ક્યાંથી આવ્યો છે એ સમજની બહાર છે. અલબત્ત ભાજપમાં જ્યારે જોડાયા ત્યારે એ નિવેદનનો પણ હું સાક્ષી છું કે હું ભાજપ ખરીદી શકું એટલી તાકાત ધરાવું છું, ભાજપ મને ખરીદી શકે એવી તાકાત નથી. તો આ હુંકાર સાથે રાજકારણમાં રહેવું અને લોકોની કેટલી મદદ કરી શકશે એ તો બહુ દૂરની વાત છે, પરંતુ જો અત્યારથી જેમનું વલણ આ હોય કે જે પત્રકારોના લીધે જ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢથી માંડીને સૌરાષ્ટ્રના એક નેતા બન્યા છે જેમાં પત્રકારોનો મોટો ફાળો છે, એમને જો આ ભાંડવાની એમની હિંમત હોય તો એ જ બતાવી આપે છે કે એક મંત્રી પદા પછાડ એમનો કેટલો મોટો અહંકાર છે. તો આ સાથે જો અપતગના માલિક સતીશ મહેતાનું આ અંગે શું કહેવું છે સાંભળો. વર્ષોમાં પોલિટિક્સમાં રહ્યા પછી અને એના ફાધર પણ પોલિટિક્સમાં હતા પેથરજીભાઈ, આપણે ઘટનાઓને જોઈએ ત્યાં સુધી આટલા વર્ષોમાં પોલિટિક્સમાં હોવા છતાં તમે આટલી નિમ્ન સ્તરે કેવી રીતે જઈ શકાય એ પણ એક મોટી આઘાતજનક ઘટના કહેવાય. આપણે અપેક્ષા રાખીએ કે ચૂંટણીનો ગરમાવો છે, કદાચ પોતાની વર્તણૂકમાં ફેરફારો થઈ જતા હશે, પણ એના ભાષા ઉપરના જે કંટ્રોલ હોવો જોઈએ એ ક્યાંક ગુમાવી રહ્યા છે અને ખરેખર આવી રીતે ન થવું જોઈએ અને આવી વસ્તુઓને વખોડી કાઢવી જોઈએ. અને ખરેખર જવાહરભાઈએ જાહેરમાં મીડિયાનો પણ માફી માગવી જોઈએ, આ ખૂબ ખરાબ ઘટના છે એવું અમે માનીએ. તો આ ખરાબ ઘટના કહી શકાય આ પ્રકારની હાલમાં આઘાતજનક ઘટના આ પ્રકારની વાત તેમણે કરી છે. એમની જે કોઈ યોજના કે એમના જે કોઈ પ્રોજેક્ટ હોય એમાં એમને મદદ કરતા, અને જો આજે આ વિડીયો વાયરલ થયો એમાં જો જવાહરભાઈના આવા શબ્દો વપરાણા હોય તો ખરેખર દુઃખદ બાબત છે. કારણ કે જે મીડિયાએ તમે કયો, ધારો કે જૂનાગઢમાં હોય તો ઉના સુધી લોકો જતા અને મીડિયા એમને મદદ કરતું, અને હવે જ્યારે સત્તા બદલાઈ ગઈ છે એટલે પોતે જ્યારે ભાજપમાં આવી ગયા છે ત્યારે જો આવા શબ્દો વાપરતા હોય તો આમ કહેવાય કે સત્તામાં આવ્યા પછી આ એક જેને કહેવાય અભિમાન આવી ગયું કે શું, એ મહત્ત્વની. બાકી પત્રકારોની એક ફરજ છે કે ભાઈ તમે શું કામ આ પક્ષ પસંદ કર્યો. તો કુંવરજીભાઈને પણ આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે આપણે કીધું હતું કુંવરજીભાઈ કે મેં લોકોને પૂછ્યું છે, જવાહરભાઈ તો લોકોને પણ નથી પૂછ્યું એવા સમયે, અને પત્રકારોને સીધા ટાર્ગેટ બનાવ્યા છે તે મને યોગ્ય લાગતું નથી. ચોક્કસ મેં એ જ કીધું ને કે જવાહરભાઈ જે પરિવારમાંથી બિલોંગ્સ કરે છે, પેથલજીભાઈ ચાવડા કે જે મીડિયાની ભૂમિકા બહુ સુંદર રીતે સમજતા, અને પેથલજીભાઈના પરિવારમાંથી જવાહરભાઈ જ્યારે પોતે આટલા વર્ષોથી આ કારકિર્દીમાં છે એમને શીખવાડવું પડે એવું નથી. એકમાત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને રાતોરાત કેબિનેટ મંત્રી બની ગયા, એનો મતલબ મીડિયા પૂછે એનો જવાબ ના આપો કે એને આ રીતે બાપ સુધીની જેને કહેવાય અપશબ્દ જ કહેવાય, જે ગુનેગારો પણ આપણે નથી કહી શકતા. તો ચોથી જાગીર એની ફરજ કરે છે, અને કોઈ પણ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ એને પૂછતા હોય ત્યારે એને સારી રીતે જવાબ આપવો જોઈએ. ન આપી શકતા હોય તો એના પીએની પાસે નિવેદન લખાવવું જોઈએ, પણ ગાળ બોલી કે આવા અપશબ્દો વાપરવા એ યોગ્ય લાગતું નથી. ચોક્કસ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના હતા ત્યારે અમારા જ પ્રતિનિધિએ જવાહર ચાવડાને ફોન કર્યો હતો, ત્યારે એણે કીધું કે હું કેમાં છું એ તમને ખબર હોવી જોઈએ. એ જ દિવસે એણે કીધું નો કોમેન્ટ, અને આ નો કોમેન્ટનો અર્થ એવો હતો કે તેઓ ભાજપમાં ગયા હતા અને બીજે જ દિવસે તેઓ ભાજપમાં કેસરીઓ પહેર્યો છે. તો જ્યારે અમને ખુફિયા માહિતી ચોથી જાગીર એને કહેવામાં આવે છે કે એની પાસે માહિતી હતી, તો એણે એટલો સમજદારીપૂર્વક જવાબ આપવો જોઈએ કે કાલ સુધી રાહ જુઓ. ત્યારે પણ એમનો એ અભિમાન ભર્યો જવાબ હતો નો કોમેન્ટ અને કેના ઘેરે તમે ફોન કર્યો. અરે